બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોલની. માગરોલ ખાતે પીરુપતિ સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને પાણીના નિકાલના પ્રશ્ને આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તિરુપતિ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલને લઈ આજ માંગરોળ મામલતદારને ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર. માંગરોળ કેશોદ બાયપાસ ચોકડી પાસે હાલ જ નવું કોમ્પ્લેક્સ બનતા પાણી નિકાલની કેનાલ બંધ કરી નાના ભૂંગળા ખાતે પાણીના સોસાયટીમાં પાણી ભરાયા તેમજ તિરુપતિ સોસાયટી નજીક પોરબંદર વેરાવળ બાયપાસ રોડ ઊંચો થવાથી પાણીનો પ્રવાહ રોકતા વરસાદના પાણી ભરાયું હતું. હાઈવે ઓથોરિટી દ્વારા જે પાણી નિકાલ માટે જે જૂનું પુલ હતું તેની જગ્યાએ નાના અંડરગ્રાઉન્ડ ભૂંગરા નાખવામાં આવતા કેશોદ માંગરોળના રોડનું પાણીનો પ્રવાહ રોકાઈ જતા સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, જેથી આ સોસાયટીના રહીશોને ફ્રેજ સિટી પ્રંગર હાલ ઘરગંઠડી અનાજ સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. હાલ વરસાદે થોડો વિરામ લેતા આ સોસાયટીના રહીશો દ્વારા આજે માંગરોળ મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાણીના જૂના આવેલ વોકડા ખોલવા રજૂઆત કરવામાં આવી હતી. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.